नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्यासंकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सबनो एक हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर अपने धोरण 9 नी अंदर जे गति विषय अभ्यास करी रह्या छे तो तेने आगळ वधारीए तो छेल्ला लेक्चर नी अंदर अपने वेग नामनी भौतिक राशि छे एनी वात छे कहेला था कि कोई गतिमान पदार्थे एकम समय में करेला स्थानांतर ने ते पदार्थनो वेग कहे छे। आ उपरांत एना सूत्रनी वात करी हती, एना प्रमाणभूत एकम छे एनी पण आपणे चर्चा छे करी हती। हवे त्यार पछी तो कि तमारे टेक्स्टबुकनी अंदर जे प्रवृत्ति आपेली छे ए प्रवृत्ति छे एनी आपणे चर्चा करीए, तेमां सौथी पहेला जे पहली प्रवृत्ति छे 8.6 तो एनी तमे जो तो तमने ख्याल आवशे, तमने एवं कीधेलू है कि तमे तमारा घरे थी तमारी शाला के बस स्टेण्ड सुधी पहुँचता लागतो समय छे ई नोंधवानो छे कि तमे तमारा घरे थी निकलो त्यांथी लई अने शाळाए पहोंचो त्यां सुधीमां केटलो समयगाळो छे लागे छे ए समय तमारे नोंधवानो छे अने तमने तमारी झड़प छे चालवानी झड़प छे ई टेक्स्टबुकनी अंदर आपी दीधी छे कि तमारी जे चालवानी झड़प छे सरेराश झड़प छे 4 किलोमीटर प्रति कलाकनी छे। तो त्यार पछी तमारे ए नोंधवानुं छे कि तमारा घरेथी तमारी शाळा सुधीनुं अंतर केटलुं थशे। सो तमारी टेक्स्टबुकनी अंदर तमने तमारी सरेराश झड़प आपी दीधी छे अने तमारे तमारा घरेथी निकळो त्यांथी लईने शाळाए पहोंचो त्यां सुधीनो शुं नोंधी लेवानो समयगाळो छे नोंधी लेवानो छे अने एने आधारे आपणे घर अने शाळा वच्चेनुं अंतर छे मेळवानुं छे। तो जोईए आपणे केवी रीतना मेळवी शकाय, तो प्रवृत्ति छे 8.6 હવે જો આપણે એવું માનીએ ધારીએ, કારણ કે બધાના ઘરેથી શાળા કંઈ એક સરખા સમયગાળામાં ન પહોંચાય, અમુકને ઘરેથી શાળા છે નજીક થતી હોય તો ઓછા સમયગાળાની અંદર પહોંચી જવાય, અમુકના ઘરેથી શાળા છે એ પહોંચતા વાર લાગે, બરાબર, ઘણો સમય લાગે છે। પણ આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો આપણે એવું માનીએ કે ભાઈ મારા ઘરેથી શાળાએ પહોંચતા 15 મિનિટનો સમયગાળો લાગે, કેટલી મિનિટ 15 મિનિટનો સમયગાળો લાગે છે, તો આપણી પાસે સમય મળી ગયો। કેટલો સમય લાગે? તો કે 15 મિનિટ લાગે, બરાબર। હવે આ મિનિટ છે એને આપણે સેકન્ડમાં ફેરવી નાખવાની, કારણ કે સમયનો પ્રમાણભૂત એકમ કયો? તો કે સેકન્ડ। તો મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે જેટલી મિનિટ હોય એને ગુણ્યા 60 કરી નાખવાના, એટલે 15 × 60 એટલે 15×6 90 ના મીંડું કેટલી સેકન્ડ થઈ? તો કે 900 સેકન્ડ થઈ। હાલો સમય છે એને આપણે સેકન્ડમાં ફેરવી નાખો। ત્યાર પછી તમને શું આપી દીધું છે? તમારે સરેરાશ ઝડપ આપી દીધી છે, બીજું શું આપ્યું છે? સરેરાશ ઝડપ કેટલી આપી છે? તમારી ટેક્સ્ટબુકની અંદર છે 4 કિલોમીટર પ્રતિ કલાક। હવે વેગ છે, ઝડપ છે એ તમને કેમ આપેલું છે? કિલોમીટર પ્રતિ કલાક, એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે વેગ કે ઝડપ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું હોય તો એનું સૌ પ્રથમ શું કરવાનું? તો કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખવાનું। શું કરવાનું? કારણ કે ઝડપ છે કે વેગ છે એનો પ્રમાણભૂત SI એકમ કયો? તો કે મીટર પ્રતિ સેકન્ડ, એની ચર્ચા આપણે આગળ કરી ગયા, બરાબર। કારણ કે એ પણ આપણે ભણી ગયા કે એને નાના મોટા એકમોમાં માપી શકાય, પરંતુ એનો પ્રમાણભૂત એકમ કયો? SI એકમ કયો? તો કે મીટર પ્રતિ સેકન્ડ। તો કે શું કરશું? તો જે કિલોમીટર છે એને મીટરમાં ફેરવી નાખવાના અને કલાક છે એને સેકન્ડમાં ફેરવી નાખવાના, તો 4 કિલોમીટર છે તો એને મીટરમાં ફેરવો તો 4 × 1000, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય એ આપણને ખબર છે, એટલે 4 × 1000 એટલે 4 કિલોમીટર સિક્કીમાં ફરી જશે મીટરમાં, અને પ્રતિ પ્રતિનો મતલબ ના છેદમાં, તો કલાક એના છેદમાં છે, તો 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? તો કે 3600 સેકન્ડ,
તો 60 × 60 તો એ 3600 થશે. પણ યાદ જ રાખવાનું કે એક કલાકમાં કેટલી સેકન્ડ હોય, કારણ કે અવારનવારની આપણને જરૂર પડશે. 3600 સેકન્ડ છે બરાબર. તમે છેદ ઉડાડતા આવડતો ઉડાડવાના, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ ગયું, આ ગયું, નવ ચોક 36. હવે ભાગ હાલશે નહીં એટલે હું આવશે અહીંયા ઉપર અંશમાં 10 વીધા, છેદમાં 9 મીટર પ્રતિ સેકન્ડ. આનો ભાગાકાર નહીં કરવાના, બાકી પોઈન્ટમાં જવાબ આવશે. આમ રહેવા દો દેશું તો પણ ચાલશે. ચાલો શું કર્યું છે આપણે, કે જે સરેરાશ ઝડપ તમને કેમ આપેલી હતી, કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હતી, એને આપણે કેમાં ફેરવી નાખ્યું, મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવી નાખ્યું છે. હવે શું કરશું, તો કે હવે આપણે મેળવવાનું શું કીધું છે, તો કે શાળા અને ઘર વચ્ચેનું અંતર. તો સરેરાશ ઝડપનું સૂત્ર મૂકવાનું, સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ના છેદમાં કુલ સમય, એવું સૂત્ર આપણે ભણી ગયા છે બરાબર. આપણે મેળવવાનું શું છે, અંતર. તો જે મેળવવાનું હોય એને કરતા બનાવો. તો છેદમાં સમય છે એને બરાબરની ક્યાં મોકલશું, પહેલી બાજુ. તો આ સમય છે એ બરાબરની આ બાજુ આવશે, તો છેદમાં છે તો ક્યાં જશે, અંશમાં. તમે આવું ભણી ગયા છો કે જ્યારે બરાબરની પહેલી બાજુ મોકલીએ ત્યારે છેદમાં હોય તો અંશમાં જાય ને અંશમાં હોય તો છેદમાં. તો આ સમય છે એ અંતરના ભાગાકારમાં છે, એટલે બરાબરની પહેલી બાજુ જશે તો ગુણાકારમાં જશે. જો ગુણાકારમાં હોય તો આ બાજુ આવે તો ભાગાકારમાં જાય બરાબર, છેદમાં જાય. તો સૂત્ર કંઈક આવું થશે કે અંતર બરાબર સરેરાશ ઝડપ ગુણ્યા સમય બરાબર. આ સમય છે છેદમાં છે બરાબરની આ બાજુ આવશે તો સરેરાશ ઝડપના ગુણાકારમાં આવશે બરાબર. હવે સરેરાશ ઝડપ આપણી પાસે છે કેટલી છે, તો કે 10 ના છેદમાં 9 મૂકી દો ગુણ્યા સમય. પણ આપણી પાસે છે કેટલા છે, 900. હવે 15 મિનિટ નથી લેવાનું, આ જોવા માટે નથી ફેરવો બરાબર. સમય છે એ હંમેશા સેકન્ડમાં લખવાનો. તો કેટલા સેકન્ડ છે, 900 સેકન્ડ બરાબર. હવે ભાગ છેદ ઉડે છે, 9 × 100 એટલે કે 900 થશે, અને 100 × 10 એટલે કેટલા થશે, 1000 મીટર થશે. અથવા 1000 મીટર એટલે 1 કિલોમીટર. 1 કિલોમીટર લખો તો પણ ચાલે અને 1000 મીટર લખો તો પણ ચાલે. તો આપણે એવું કહી શકીએ કે જો તમને તમારા ઘરેથી શાળાએ પહોંચતા 15 મિનિટનો સમય લાગતો હોય અને તમારી સરેરાશ ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાકની હોય, તો તમારા ઘર અને શાળા વચ્ચેનું અંતર 1000 મીટર અથવા તો 1 કિલોમીટર હશે. આવી રીતના અંતર છે એ મેળવી શકાય છે બરાબર. આ ઉપરાંત એક બીજી પણ પ્રવૃત્તિ આપેલી છે તમારી ટેક્સ્ટબુકની અંદર, એની નીચે 8.7. તો એની અંદર શું કહે છે, જો કે આ પણ આપણે ઘણી વખત અનુભવ્યું છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુ હોય, તો ચોમાસાની ઋતુની અંદર જે વરસાદી માહોલ હોય ત્યારે ગગનભેદી અવાજ છે, કડાકાના અવાજ છે એ આપણે સાંભળ્યા છે. આ ઉપરાંત આકાશની અંદર જે વીજળીઓ થતી હોય એ પણ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ તમે ક્યારે એવું વિચાર્યું છે કે ખરેખર કડાકા છે એ કેને કારણે થાય છે, તો કે ભાઈ જે આકાશની અંદર રહેલા જે વાદળો છે, આ વાદળો છે એકબીજા સાથે અથડાય છે અને ઘર્ષણને કારણે વીજળી ઉત્પન્ન થાય છે અને અવાજ ઉત્પન્ન થાય છે. તો બંને એક જ સાથે ઉત્પન્ન થાય, અવાજ અને વીજળી આ બંને એક સાથે ઉદ્ભવે છે, પરંતુ આપણને વીજળી પહેલાં દેખાય છે અને ત્યાર પછી થોડા સમય પછી આપણને અવાજ સંભળાય છે. તો એની પાછળનું કારણ શું, ઉપર જ્યારે વાદળો એકબીજા સાથે ભટકાય છે ત્યારે વીજળી પણ ઉત્પન્ન થાય અને અવાજ પણ ઉત્પન્ન થાય, બે ક્રિયા એક સાથે જ થાય. પરંતુ આપણને વીજળી પહેલાં દેખાય અને ત્યાર પછી થોડા સમય પછી આપણને શું સંભળાય છે, અવાજ છે સંભળાય. તો એની પાછળનું કારણ શું, શા માટે વીજળી પહેલાં દેખાય છે અને શા માટે
અવાજ પછી સંભળાય છે. તો એની પાછળનું એક જ કારણ છે કે જે હવા છે એ હવાની અંદર, કારણ કે વીજળી છે એ પ્રકાશ, પ્રકાશનો વેગ છે એ સૌથી વધારે હોય. સૌથી વધારે મીન્સ કે ધ્વનિના વેગ કરતાં, ધ્વનિ મતલબ કે અવાજ, ધ્વનિના વેગ કરતાં પ્રકાશ છે એનો વેગ કેવો હોય? વધારે હોય. અને એટલા માટે વીજળી છે, પ્રકાશ છે એ આપણી આંખ સુધી પહેલાં પહોંચે છે, અને અવાજ છે, ધ્વનિ છે એનો વેગ ઓછો હોવાને કારણે આપણને પછીથી સંભળાય છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે સામાન્યતઃ તમે, આપણે ધ્વનિ ચેપ્ટર આવશે તો એની અંદર પણ આના વિશે અભ્યાસ છે કરવાનો થશે, પરંતુ ખરેખર ધ્વનિનો વેગ છે એનો આધાર છે એ વાતાવરણના તાપમાન ઉપર પણ હોય. તાપમાનમાં જે ફેરફાર થાય તો ધ્વનિના વેગની અંદર પણ શું થાય છે? ફેરફાર છે જોવા મળે છે. પરંતુ હવાની અંદર જે પ્રકાશના વેગની આપણે વાત કરીએ તો હવાની અંદર પ્રકાશનો વેગ છે એ 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય, અથવા તો 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ હોય. ખાસ વસ્તુ યાદ રાખજો કે હવામાં પ્રકાશનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં લખે તો 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ હોય. કેટલો હોય? 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય, બરાબર. એટલે આ વેગ છે એ ખૂબ જ વધારે છે. કેની સરખામણીમાં? તો કે ધ્વનિની સરખામણીમાં. એટલા માટે પ્રકાશ પહેલાં પહોંચે છે અને અવાજ છે, ધ્વનિ છે એને પહોંચતા વાર છે લાગે છે. સામાન્ય તાપમાન હોય તો ધ્વનિનો વેગ છે એ 340, 344, 346 મીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો વેગ હોય, બરાબર. 350ની આજુબાજુ એનો વેગ હોય, બરાબર. પરંતુ મેં તમને પહેલાં પણ વાત કરી કે તાપમાનમાં ફેરફાર થાય એમ એના વેગની અંદર પણ ફેરફાર છે જોવા મળે છે. આ ઉપરાંત તમે એ પણ જાણી શકો છો કે ખરેખર આ જે ગગનભેદી અવાજ છે એ આ પૃથ્વીથી કેટલી ઊંચાઈએ થયો હશે. તો એના માટે તમારે શું કરવું પડે? તો કે જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારથી આપણને અવાજ સંભળાય એ વચ્ચેનો સમયગાળો તમે નોંધી લ્યો. સ્ટોપ વોચ હોય તો જેવી વીજળી થાય એટલે સ્ટોપ વોચ ચાલુ કરી દેવાની, અને જેવો અવાજ સંભળાય એટલે સ્ટોપ વોચ બંધ કરી દેવાની. એટલે શું થયું? તો કે વીજળી અને અવાજ વચ્ચેનો સમયગાળો છે આપણે નોંધી લીધો છે. તો એને આધારે તમે ડિસ્ટન્સ છે, અંતર છે કે ભાઈ અહીંથી કેટલી ઊંચાઈએ આ બે વાદળો છે અથડાયા હશે એ તમે મેળવી શકો. એનું તમને એક ઉદાહરણ આપું કે ધારો કે કોઈ વીજળીનો ચમકારો થયો છે અને ત્યાર પછીની 2 સેકન્ડ પછી, કેટલી સેકન્ડ? 2 સેકન્ડ પછી આપણને અવાજ સંભળાણો છે. અને આપણે એવું માની લઈએ કે આ જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ધ્વનિનો વેગ છે 346 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય, તો આપણે અંતર છે એ જાણી શકીએ. કેવી રીતના? તો જોઈએ. આપણે જો પ્રવૃત્તિ 8.7, બરાબર, તો સમય આપણે નોંધી લઈએ કેટલો? તો કે ભાઈ 2 સેકન્ડ. તે પછી વેગ, તો આપણે માનીએ કે 346 મીટર પ્રતિ સેકન્ડ, તો અંતર મેળવવાનું છે. તો સૂત્ર આપણી પાસે છે જ, જે આપણે લખ્યું છે, શોર્ટમાં લખો કે v = s/t. v એટલે કે વેગ, s એટલે અંતર, ના છેદમાં t. આપણે મેળવવાનું શું છે? અંતર. તો અંતરને કરતા બનાવે તો t બરાબરની આ બાજુ મોકલશો, તો t બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં આવશે, થશે ને? તો સૂત્ર ખરેખર શું થશે કે s = v×t. v એટલે વેગ, વેગ આપણી પાસે છે કેટલો છે? 346 × તમને આપેલો હોય રકમની અંદર. ટી આપણી પાસે છે કેટલા સેકન્ડમાં છે? આ મીટર પ્રતિ સેકન્ડમાં છે, આ સેકન્ડમાં છે, એટલે એને ક્યાંય ફેરવવાની જરૂર નથી. ધ્યાન આપજો. જો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક,
ક્યાંય મિનિટ કે કલાકમાં આપેલું હોય તો એને આપણે સેકન્ડમાં કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે, પરંતુ અહીંયા બંનેના પ્રમાણભૂત એકમ જ છે એટલે એને ક્યાંય ફેરવવાની જરૂર નથી. એટલે 346 × T એટલે સમય, સમય કેટલો છે 2 સેકન્ડ × 2, તો 346 × 2 કરી નાખવાના, કેટલા થશે તો ખબર ન પડે તો ગુણાકાર કરી નાખશું. 346 × 2, 6 × 12 = 1, 4 × 8 = 9, 3 × 2 = 6, 692 મીટર. તો આપણે એવું કહી શકીએ કે વીજળી દેખાણા પછી જો 2 સેકન્ડ બાદ તમને અવાજ સંભળાય તો આ જે અવાજ છે એ સપાટીથી 692 મીટરની ઊંચાઈએ થયો હોવો જોઈએ. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આવી રીતના તમે અંતર છે મેળવી શકો છો. તો આવા દાખલા છે એ પણ પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર. ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુકની અંદર એક ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણ છે એની પણ આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ છે 8.2, બરાબર. હવે એને શું કીધું છે કે એક કાર છે એ જ્યારે મુસાફરની શરૂઆત કરે ત્યારે એનું જે એડોમીટર છે એ એડોમીટરની અંદર એનો જે અંક છે એનું વાંચન કરવામાં આવે, એનું અવલોકન કરવામાં આવે તો 2000 કિલોમીટર છે, અને મુસાફરી કરીને આવ્યા પછી એ એડોમીટર છે એનું વાંચન કરવામાં આવે, એનું અવલોકન કરવામાં આવે તો 2400 કિલોમીટર છે દર્શાવે છે. અને આ બધી જે મુસાફરી છે એમાં લાગતો સમય 8 કલાકનો હોય તો એ કાર છે એની આપણે સરેરાશ ઝડપ છે 1 કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડમાં મેળવવાની છે, બરાબર. તો આપણે જોઈએ કે સૌ પ્રથમ પહેલાં કે પ્રારંભિક વેગ સમયે એડોમીટર કેટલું હતું? 2000 કિલોમીટર, અને અંતે એડોમીટર કેટલું હતું? 2400 કિલોમીટર, બરાબર. અને કુલ સમય 8 કલાક. તો આપણે સરેરાશ ઝડપ છે 1 કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડમાં મેળવવાની છે. તો સૌપ્રથમ પહેલા કાપેલું અંતર કુલ અંતર, તો કાપેલું કુલ અંતર કેમ મળશે? તો કે શરૂઆતે એડોમીટર 2000 કિલોમીટર હતો અને ફરીને આવી મુસાફરના અંતે કેટલું? 2400. તો 2400માંથી 2000 બાદ કરી નાખશું એટલે કેટલું કાપેલું, કેટલું અંતર કાપ્યું આપણને મળી જશે? એટલે શું આવશે? 2400 કિલોમીટર - 2000 કિલોમીટર બરાબર કેટલા આવશે? 400 કિલોમીટર. તો કાપેલું કુલ અંતર આપણને મળી ગયું, કેટલું મળ્યું? 400 કિલોમીટર, અને સમય આપણી પાસે છે જ, બરાબર. તો કઈ રીત કરવાનું? પેલા સરેરાશ ઝડપ મેળવવાની છે. તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ના છેદમાં કુલ સમય, તો કુલ અંતર કેટલું કાપ્યું છે? 400 કિલોમીટર ના છેદમાં કુલ સમય કેટલો લીધો છે? 8 કલાક. કારણ કે પહેલાં આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં મેળવ્યું, બેમાં કીધું છે, કિલોમીટર પ્રતિ કલાકમાં પણ કીધું છે અને મીટર પ્રતિ સેકન્ડમાં. તો પહેલાં આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં મેળવીએ, 400 કિલોમીટર / 8 કલાક આપણને ખબર છે, 8×5=40 એટલે કેટલા થયા? 50 કિલોમીટર પ્રતિ કલાક. આ કેમાં મેળવવું આપણે? કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં મેળવીએ,
તો કઈ નથી, આ કિલોમીટર પ્રતિ કલાક છે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખવાનું, 50 કિલોમીટર છે ને મીટરમાં ને એક કલાક છે ને સેકન્ડમાં ફેરવી નાખવાનું, બરાબર. તો કેવી રીતના કરશું? 50 × 1000 ના છેદમાં 3600, બરાબર. તો આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું. 5 × 2 = 10, 5 × 2 = 2 થાય, 18 × 2 = 2, 18 × 2 = 36, 2 × 2 = 11, 9 × 2 = 2, 9 × 2 = 18, 25 × 2 = 2, આ 2 × 2 = 2, હવે છેદ નહીં ઉડે એટલે અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં, એટલે 25 × 5, 25 × 5 = 125 ના છેદમાં 9. હવે બંનેનો ભાગાકાર કરી નાખો, 125 ભાગ્યા 9, 9 × 1 = 9, કેટલા વધશે? 3, ઉપર થશે 5, 9 × 3 = 27, કેટલા વધશે? 8.0, 9 × 8 = 72, 8 × 0 = 9 × 8 = 72, 8 × 0, 8 × 8 = 8 ચાલુ રહેશે ને, 2 આંકડા લેવાના. એટલે તમે આમ લખી શકો કે 13.9 મીટર પ્રતિ સેકન્ડ, અથવા 13.88 લખો તો પણ ચાલે, પણ પછી 50 થી વધારે હોય એટલે સન્નિકટ એક આંકડો ઉમેરી દેવાનો, 13.9 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. તો આવી રીતના દાખલા છે એની ગણતરી છે કરી શકાય છે. તો આ લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ, હવે પછીનું નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. ઓકે, થેન્ક યુ.